કોરોના કાળ દરમિયાન ભારત વર્ષમાં વસતા દરેક ભારતીય વોરિયર્સોએ એક માનવ માટે માનવતા દાખવી માનવતા મહેકાવતી પોતાની ફરજ નિભાવી હતી ત્યારે આવા જ માનવતા દાખવનારા તમામને સલામી સાથે આભાર વ્યક્ત કરવા ભારતની ભૂમિનો ભારત છેક કન્યાકુમારીથી કાશ્મીર ચાલતા સફરે નીકળ્યો હતો આખા વિશ્વને વાયરસના સંક્રમણે પોતાની ઝપેટમાં લીધું હતું ત્યારે એક વખતે ઘણા દેશોને કોરોના મહામારી સામે ઘૂંટણે પડવા મજબૂર પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી પરંતુ ઇમ્યુનિટી પાવરના બૂસ્ટર ડોઝ ધરાવતા ભારતીયોને આમ કંઈ હરાવવું સહેલું નથી તેવું દેશમાં વસતા મોટેભાગના યુવાનોએ યોગ અને વ્યાયામ દ્વારા આગળ પણ સાબિત કરી બતાવ્યું છે આવા જ શારીરિક રીતે ખડતલ શરીર ધરાવતા અમુક ઉત્સાહી અને દેશના દરેક રાજ્યના ખૂણામાં વસતા યુવાનો કંઈક નવું શોધવા અને કંઈ કરી બતાવવા માટે હંમેશા તત્પર રહે છે ભારતીય સંસ્કૃતિ આદિકાળથી બ્રહ્માંડમાં રહેલી નિરાકાર રીતે મહેસૂસ કરાતી દેવી શક્તિને પૂજતી રહી છે આવા જ ભારતીયો પ્રાચીન કાળથી દેશના સન્માનમાં વધારો કરે તેવા સાહસિક કાર્યો કરતા આવ્યા છે જે વિશ્વ માટે પ્રેરણા સ્વરૂપ બની રહી છે ત્યારે આજે આપણે આવા જ એક જાંબાઝ ભારતીય વીર ભારત પીએનની વાત કરવા જઈ રહ્યા છે જેમણે કોરોના મહામારી દરમિયાન દેશવાસીઓની રક્ષા કાજે ફ્રન્ટલાઈન વોરિયર્સોના આદર સન્માન તેમજ સલામી આપવાના ભાગરૂપે એકલા જ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 4000 કિલોમીટરની યાત્રા કરી રહ્યા છે જેઓ કન્યાકુમારીથી 2000 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી મોડી સાંજે કડોદરા ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં સ્થાનિકો દ્વારા તેમને રહેવા જમવાની સુવિધા પૂરી પાડી હતી ભારતના સન્માનિત તિરંગા અને ખંભે 30 કિલોનું વજન ધરાવતા બેગ સાથે ભારતના માનવતા મહેકાવતા તમામ વોરિયર્સોને સન્માન અને સલામી આપવાના ઈરાદે ભારતે આ સાહસ કર્યું હતું તેમજ પૃથ્વી પર ગ્લોબલ વોર્મિંગના સંકટને નિવારવા જંગલ બચાવો પર્યાવરણ બચાવો તેમજ હરિયાળી તરફ પાછા વળોના મેસેજ સાથે ભારત આગામી 3 મહિના સુધી પોતાની પેડલ યાત્રા ચાલુ રાખશે માર્ગમાં કોઈ વ્યક્તિ દ્વારા તેને આર્થિક સહાય આપવાનું જ્યારે કહેવાય છે ત્યારે તેઓ સહાયના રૂપમાં તેમને એક વૃક્ષ રોપવા કહે છે ઉલ્લેખનીય છે કે ભારતના યુવાનો સાહસ કરી સિદ્ધિ મેળવવામાં માને છે જેઓ જીવનમાં કંઈક નવું અને જિંદગી પોતાને હર હંમેશ ઉત્તેજના સાથે કંઈક પ્રેરણા પૂરી પાડતી રહે તેવું જીવન પસંદ કરતા હોય છે માટે જ શહેર તેમજ ગામડાના યુવાનો પણ બાઇકર્સના રૂપમાં સાયકલિસ્ટ રૂપમાં કે વોકિંગ રૂપમાં 1000 કિલોમીટરના રસ્તા ઉપર સાહસ ખેડતા જોવા મળી રહ્યા છે મારા નામ ભરત પીએન મૈસૂર સો મેં કર્ણાટક મૈસૂર સે હું अभी मैं कन्याकुमारी से कश्मीर तक पैदल यात्रा शुरू किया हूँ मुख्य उद्देश्य क्या है ये तो सभी एक कोरोना वॉरियर्स के लिए ट्रिब्यूट नाम से लाइक वॉक फॉर ह्यूमैनिटी नाम से लेकर सभी इस कोरोना टाइम ने कौन कौन हमको मदद किया है ना ये सभी के लिए मेरे तरफ से धन्यवाद कहना चाहता हूँ थैंक यू सो मच आपने क्या सेवा किया है ना हम सभी के लिए वो वैसे चालू रखिए आपके लिए हम है भलाई सोचने वाले थैंक यू कितना किलोमीटर तक अभी तक चले हैं आप अभी तो 55 डेज हो चुका है सो आधा यानी कि 2000 किलोमीटर प्लस ऑलरेडी पैदल वॉक कंप्लीट किया हूँ मैं और यहाँ पर हनुमान मंदिर में आज मुझे स्टे मिला है वहाँ पर मैं रुका हूँ कौन सी तारीख को निकले थे वहाँ से 11 दिसंबर 2020 में मैं निकला था कब तक पहुँचेंगे 4 महीने लगेगा इसको 120 डेज लगेगा अभी तो 55 डेज हो चुका है और आधा दिन है कोरोना टाइम में हमने देखा था कि वहाँ पर कोरोना एक जगह हो तो दूसरी जगह मनुष्यत्व यानी कि ह्यूमैनिटी काम आई सो इस ह्यूमैनिटी के साथ मुझे भी कुछ ना कुछ करना चाहिए सभी लोग कुछ ना कुछ कर रहे हैं सो हम घर में क्यों छुप बैठना चाहिए सो हम भी समाज के लिए कुछ ना कुछ दिखाना चाहिए कुछ ना कुछ बताना चाहिए कुछ ना कुछ मदद करना चाहिए इसलिए सोचा था कि मेरे पास क्या है सो मेरे पास तो धन नहीं था सो और मेरे पास फिटनेस की कुछ ना कुछ टिप्स दे सकते हैं यानी कि हमारा गवर्नमेंट और डॉक्टर सभी ये बोल रहे थे कि हमारे इम्यून सिस्टम को बढ़ाना है सिर्फ कोरोना ही नहीं और कौन सा भी डिजीजेस हो तो हमारा इम्यून सिस्टम अच्छा हो तो कोरोना हमको कुछ भी नहीं करेगा सो इसे सोचकर मैं क्यों यहाँ पर आकर सभी को कुछ ना कुछ बताना चाहता हूँ कि फिटनेस के बारे में सोचने के लिए मैं रास्ते पर आया हूँ इसीलिए ये यात्रा शुरू किया हूँ मैंने सर कोई संस्था ने इसके दौरान आपके कुछ मदद की हो जी हाँ तब मैं अकेला था तो तब कोई नहीं था उसके बाद मुझे बहुत लोगों ने मेरा मदद किया उसमें से पहला
विवेकानंद आश्रम है, सो वहाँ से मेरा यात्रा शुरू, वहाँ पर मेरे को बहुत अच्छे से मदद किया। उसके बाद रोटरी वाले ने मेरे को मदद की जी, और कुछ पॉलिटिक्स वाले भी मेरे मदद की जी सर। और वहाँ पर सड़क पे जाते वक्त कोई ना कोई आता है, पूछता है, वो भी मुझे अच्छी तरह से लेकर उसके घर लेकर खाना गिना सभी मेरे को अच्छी तरह से देखा है। लोगों को और अभी क्या मैसेज देंगे? मैं सभी को ये संदेश देना चाहता हूँ कि हमारा एंसेस्टर्स यानी कि हमारा पिता के पिता और पिता सभी वॉक करते थे। हम अभी सभी लोग हम वॉक करना भूल चुके हैं, यानी कि हम सभी को संदेश देना चाहता हूँ, प्लीज़ आप वॉक कीजिए। वॉक किया तो कोई एक्सरसाइज करने की ज़रूरत नहीं, आपका इम्यून सिस्टम बढ़ जाएगी, आपकी इम्यून सिस्टम बढ़ जाएगी तो आप अच्छा रहेंगे, आप अच्छा रहेंगे तो इस देश भी अच्छा रहेगा। यही मेरा संदेश है, प्लीज़ सभी को मैं विनती करता हूँ कि प्लीज़ वॉक कीजिए, कुछ ना फिर फिजिकल एक्टिविटी कीजिए, आपका इम्यून सिस्टम बढ़ जाएगी। केतन पटेल रिपोर्ट, ऐसा ही न्यूज़ चल था।